ગુજરાતી કાર્યક્રમ સાત સંઘાતમાં તમારા બધાનું સ્વાગત છે. મારી સાથે નીલમ દાણી સાથે એકવાર ફરીથી. તમે જાણતા હશો કે ઓક્ટોબરની 23મી તારીખે ઇન્ડિયાથી ખાસ તમારી બધાની લોક લાડીલી તમારી પસંદ એક એવી જ અવાજ આવી રહ્યો છે જે તમને હંમેશા તમે એમને સાંભળતા હશો, તમે જોયા હશે, પરંતુ પ્રત્યક્ષ ડાલસ ફોર્ટવર્થમાં પહેલી વાર જોશો, અને એ છે કિંજલ દવે. કિંજલ દવેનું નામ તમે ઘણું સાંભળ્યું છે, પરંતુ આજે તમે એમને ડાલસમાં જ્યારે પહેલી વાર જોશો, એમની એમના અવાજ ઉપર, એમની ધૂન ઉપર જ્યારે તમે રાસી રમઝટ બોલાવશો, એની મજા જ કંઈક અલગ હશે. તો આજે મારી સાથે ઓન એર છે નન અધર દેન કિંજલ દવે. કિંજલ, યુ આર લાઈવ ઓન એર. હેલો, જય માતાજી. જય માતાજી કિંજલ, અને તમારી સાથે વાત કરતા મને ઘણો આનંદ થાય છે. તમને અમે યુટ્યુબમાં જોયા છે, ટીવીમાં જોયા છે, તમારા ઘણા બધા રાસ સાંભળ્યા છે, તમને મૂવીઝમાં તમારો અવાજ સાંભળ્યો છે, અને આજે મારા બધા શ્રોતાઓ ડાલસ ફોર્ટવર્થમાં જેટલા હજારો લોકો તમને સાંભળી રહ્યા છે લાઈવ ઓન રેડિયો. સો કિંજલ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન એર. તમે મને કહો, તમારી આ પહેલી ટ્રીપ છે યુએસમાં કે તમે ઘણી બધી વાર આવ્યા છો? ના, હું અમારી પાંચમી ટ્રીપ છે. તમારી પાંચમી ટ્રીપ છે, પરંતુ ડાલસમાં પહેલી ટ્રીપ છે તમારી? ડાલસમાં હું પહેલી વાર છું. જી બિલકુલ, એટલે ડાલસ ફોર્ટવર્થ એટલું ઉત્સુક છે તમને આવકારવા માટે કે કિંજલ દવે ક્યારે આવે અને અમે એના અવાજ ઉપર, એમની પાંચ પેલી બંગડીઓ વાળા જે ગીત છે એની ઉપર અમે ઝૂમી જઈએ. થેન્ક યુ વેરી મચ. અમે બધા વી આર ઈગરલી વેઇટિંગ, અમે બહુ ઉત્સુકતાથી તમારો અવાજ સાંભળવા માટે, કારણ કે હંમેશાથી તમને જ્યારે અમે ટીવી પર જોઈએ કે તમારા યુટ્યુબ વિડીયો જોઈએ કે તમારો અવાજ મૂવીઝમાં સાંભળીએ, એ અલગ વસ્તુ છે, અને તમને લાઈવ સાંભળવા એ અલગ વસ્તુ છે, રાઈટ? બિલકુલ સાચી વાત છે. લાઈવ નો એક્સપિરિયન્સ આખો અલગ જ છે. અમે પણ જયારે આલ્બમ શૂટ કરતા હોઈએ ત્યારે, અને જયારે લોકો અમારી સાથે ઉભા હોય અમારી સામે, અને મેં ગઈ, એમાં બિલકુલ તમે જોઈ શકો છો કે કેટલું લાઈવ ઇન્ટરેક્શન, તમે જયારે તમારા અવાજ ઉપર લોકોને નચાવો ત્યારે તમને લાગે કે ખરેખર માતાજીએ કેટલા મોટા આશીર્વાદ તમને આપ્યા છે કે આટલા હજારો લોકો તમારા અવાજ ઉપર આટલા ઝૂમી શકે. બિલકુલ સાચી વાત છે, માતાજીના આશીર્વાદ છે અને વધારે ગાવા ગમે છે કે તમને પછી લોકગીત કે આપણા ગરબા ગાવા વધારે ગમે છે? ના, મને મૂવીઝ નું એટલું બધું ઓલું નથી. જી, બીકોઝ કે જે મને મારા ફોક સંગીત અને મારા ઓરિજિનલ સોંગ જે આપ્યું છે, જી જી, એ મને આઈ થિંક બહુ વિચારું છું કે મને લાઈફમાં એ કોઈ વસ્તુ નહીં આપી શકે. બિલકુલ, પણ એવું નથી કે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. જી, જો સારા સોંગ હોય ને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે તો ઓફકોર્સ એમાં પણ ગાઈશ ચોક્કસ. બિલકુલ બિલકુલ. અને કિંજલ, કોઈ કોઈ સંદેશો તમે અમારા ડાલસ ફોર્ટવર્થના શ્રોતાઓને આપવા માંગશો અત્યારના, કે બધા ટિકિટો કહેવા માંગુ છું કે બે વર્ષ પછી ફાઇનલી તમે અને હું આપણે બધા જ બધાની વાત જોતા હતા. જી જી, ફાઇનલી દિવસ આવી ગયો છે. 23rd ઓક્ટોબર ના હું ડલાસ આવી રહી છું, અને તમે કીધું કે ડલાસમાં અમારો પહેલો શો છે, પાંચમી ટૂર ભલે હોય યુએસમાં. જી, તો આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. ડલાસના લોકો કેવા છે, કેવું ચીયર અપ કરશે, જોવા માટે. બિલકુલ બિલકુલ. પ્લીઝ બધાને હું મારા દિલથી ઇન્વિટેશન આપું છું કે તમે બધા આવો અને તમારા એટલા બધા ગીતો, ખાસ કરીને વાગ્યો રે ઢોલ કે પાંચ બંગડી વાળી ગાડી, એવા કેટલા બધા ગીતો છે, ચાર બંગડી, પાંચ ની, ચાર બંગડી વાળી. અને હું ગુજરાતી કાર્યક્રમ જે કરતી હોઉં છું એમાં ઘણા બધા ગીતો તમારા પણ હું વગાડતી હોઉં છું દર રવિવારે, કે ઘણા બધા અમારા શ્રોતાઓની પસંદ પણ હોય છે તમારા ગીતો, ખાસ કરીને વાગ્યો રે ઢોલ. એ તો હેલારો મૂવીઝ નું બધાએ ખૂબ જ પસંદ કર્યું છે, ખૂબ જ. અને તમારા ઘણા બધા ગરબા, તમારા અવાજમાં આરતી સાંભળવી પણ એટલો એક સુંદર લાવો છે. કોઈ પણ તમે ગીત જ્યારે માતાજીના ગાતા હોય છે એટલી જ ભાવપૂર્વક હોય છે. સો થેન્ક યુ સો મચ કિંજલ, અને અમે બહુ બહુ રાહ જોઈએ છે તમારી. તમે જલ્દી જલ્દી આવી જાઓ ડાલસમાં, અને અમે બધાની રાહ જોઈ 23rd ઓક્ટોબરના બધા પડીએ છીએ. જી બિલકુલ, અને તમને કદાચ એવું થશે અનુભવ કે ડાલસ જેવું ઓડિયન્સ તમને ક્યાંય બીજે નહીં મળે યુએસમાં. ડાલસની એટલી ગેરંટી છે કે ડાલસમાં જેટલું સુંદર તમને ઓડિયન્સ, જેટલો સુંદર પ્રતિભાવ મળશે એટલું તમને કદાચ ક્યાંય નહીં મળે યુએસમાં, એટલું સુંદર ડાલસ તમને રાજ્યું છે. બિલકુલ બિલકુલ, થેન્ક યુ સો મચ કિંજલ, અને ગુડ લક ટુ યુ ફોર ઓલ યોર રેસ્ટ ઓફ ધ શોઝ. થેન્ક યુ કિંજલ, થેન્ક યુ.